કાવી પોલીસે બળાત્કારના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો. જંબુસર તાલુકાની કાવી પોલીસે બળાત્કારના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઉપલી કક્ષાએથી મળેલી સૂચનાના આધારે કાવી પોલીસ સ્ટેશનના PSI વૈશાલી આહિર દ્વારા કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી શોધી કાઢવા માર્ગદર્શન આપતા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ દ્વારા નાસ્તા ફરતા આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનિયા ભીલ રહેવાસી અંબેગામ ભૂતવડી ફળિયું તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશની તેઓના વતન આંબેગામ ખાતે તપાસ કરતા આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે આરોપીના YouTube ID પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સોર્સિસને આધારે આરોપીનો મોબાઈલ લોકેશન મેળવી અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશનના આધારે પીછો કરી વડોદરા ખાતે આવેલ સોમા તળાવ ઝૂંપડી પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનિયા ભીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુરપાલ વસુનિયા વિરુદ્ધ કાવી પોલીસ સ્ટેશનમાં સાલ 2021માં EPCO કલમ 376 મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદથી આરોપી ભાગેડું હતો. અઝહર પઠાણ, 7 ડે ન્યૂઝ, ભરૂચ.